નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત ન્યાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં પાઠ 13 છત્રી જેના વિશે અભ્યાસ કરવાનો છે, જેનો આપણે પ્રથમ ભાગ જોઈએ છે મિત્રો, જેમાં આપણે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગનો અર્થ, આટલો જે વ્યાકરણ વિભાગ છે તેનો સમાવેશ કરેલો છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ છે સમાનાર્થી શબ્દો. જેમ કે અહીંયા ગ્રાહક, જેના તમારી સામે જુદા જુદા ત્રણ ઓપ્શન છે, એ વેપારી, બી લોકો અને સી ગ્રાહક. તો એનો જવાબ આવશે મિત્રો સી ગ્રાહક. પછીનું છે મિત્રો બીજું વિક્રમ. તો એના વિકલ્પો તમારી સામે છે, એ લડાઈ, બી પરાક્રમ, સી બહાદુર. તેનો જવાબ આવશે મિત્રો બી પરાક્રમ. આગળ જોઈએ છે ત્રીજું ક્ષમા. તો એના વિકલ્પ છે, એ માફી, બી શ્રાપ, સી આશીર્વાદ. તેનો જવાબ આવશે મિત્રો એ માફી. હવે આપણે રૂઢિપ્રયોગના અર્થ જોઈએ છે મિત્રો. જેમ કે ફાફા મારવા, તો એનો અર્થ જે થશે વ્યર્થ પ્રયત્ન કરવા. મિત્રો આનો પછી તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. બીજું છે કશું ન વળવું, તો એનો અર્થ થશે કોઈ ફાયદો ન થવો. પછીનું છે ત્યાગ કરવો, તો એનો જવાબ આવશે છોડી દેવું. પછી ચોથું છે કારગત નિવડવું, જેનો અર્થ થશે સફળ થવું. પછીનું છે કદર કરવી, તો એના માટેનો અર્થ છે મિત્રો મહત્વ સમજવું. આગળ જોઈએ છે, હવે વિરુદ્ધાર્થી શબ્દ તરફ જોઈએ છે મિત્રો. જેમ કે ઉધાર, તેનું થશે જમા. પછીનું છે ટકાઉ, તેનો જવાબ આવશે તકલાદી. પછી ત્રીજું સહેલું, તો થશે અઘરું. પછી ભીની, તો એનું થશે સૂકી. ત્યારબાદ છે પ્રશ્ન, તો એનો વિરોધી શબ્દ થશે ઉત્તર. આગળ જોઈએ છે મિત્રો જ્ઞાન, તેનો જવાબ આવશે અજ્ઞાન. પછીનું છે નવી, તો એનો વિરોધી શબ્દ થશે જૂની. પછીનું છે ઘટતું, તો એનો જવાબ આવશે અણઘટતું. પછીનું સજ્જન, તો એ જવાબ આવશે મિત્રો દુર્જન. પછીનું છે દસમું નકામો, તો એનો જવાબ આવશે મિત્રો કામનો. આગળ જે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ છે, જેમ કે વ્યવહારુ, તેનો જવાબ આવશે અવ્યવહારુ. પછીનું છે પ્રામાણિક, તેનો આવશે અપ્રામાણિક. પછી મૂર્ખાઈ, તેનું આવશે સાણપણ. અને ઉપાય, તો એનું આવશે નિરુપાય. બાય મિસ્ટેક અહીંયા ક રહી ગયો છે મિત્રો, નિરુપાય આવશે. પછીનું છે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો ભીના વાળ વાળી રૂપાળી સ્ત્રી, તેનો જવાબ આવશે મિત્રો શ્યામા. પછીનું છે ચોમાસાની ઋતુના ચાર માસ, તો એને કહેવાય છે ચાતુર્માસ. પછીનું છે મિત્રો ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર, તો એને કહેવાય છે ઓછાડ. ઓકે મિત્રો, તો આજનો જે ભાગ છે પ્રથમ ભાગ, એમાં આપણે આટલું ગ્રામર લીધેલું છે, એટલે કે આટલું વ્યાકરણ લીધેલું છે. પછીના બીજા ભાગમાં આપણે આગળ જોશું. નાના પ્રશ્ન છે, કહેવત છે, આ બધું સમાસ છે, આપણે બધું આવરી લેશું. ફરી વખત આભાર. જય હિન્દ, જય ભારત.